અરે રે, 10 વાગી ગયા. આજે તો મારે મંદિરે બાધા કરવા જવાનું હતું. લાય તો પેલા પ્રકાશને ફોન કરીને પૂછવા દેતો એ તૈયાર થયો કે નહીં. હા બોલ ભાઈ. તૈયાર થયો કે નહીં? બસ આવ્યો થોડી વારમાં. બોલ ક્યાં મળું? બાર હોટલે મળ, હું આવું થોડી વારમાં. ઓકે ચલ આવ્યો. મેં પ્રકાશને કીધું તો છે કે મારી સાથે ચાલ, પણ મને એક વાતનું બહુ મોટું ટેન્શન છે. એ ગામમાં પેલા ભરત ડોનો બહુ ચાલે છે. ક્યાંક આની સાથે આજે ભેટો ના થઈ જાય તો સારું. અરે હજુ આવ્યો નથી. લાય તો ફોન કરવા દે તો. અરે ભાઈ કેટલી વાર આય ને હવે. બસ મારા ભાઈ આઈ ગયો એક જ મિનિટમાં. અલ્યા આ મારા વારનું ટેન્શન દિવસે ને દિવસે વધતું જાય છે. ચલ ભાઈ ફટાફટ. અરે શું થયું? કયા વિચારોમાં ખોવાયેલો છે અને કેમ આટલો બધો ટેન્શનમાં છે? જો ભાઈ આજે મને બે વાતનું બહુ મોટું ટેન્શન છે. એક તો હું જ્યાં તને લઈ જઉં છું ત્યાં પહેલા હું રહેતો હતો, અને ત્યાં એક ભરત નામનો ડોન છે. એ ગામમાં એનું બહુ ચાલે છે, એટલે ત્યાં તો ખોટી કોઈની સાથે મગજમારી ના કરતો. કેમ કે તારું તો કામ જ એ છે, જ્યાં કઈ ખોટું થતું હોય ત્યાં વચ્ચે કૂદી પડવાનું. એટલે આપણે ત્યાં મારી બાધા કરીને ફટાફટ નીકળી જશું. હો બે યાર, તું શું કામ આટલો બધો ગભરાય છે? ક્યાં સુધી તું આમ ડરી ડરીને જીવીશ? અને હા, મારી એક વાત સાંભળી લે. જ્યાં સુધી તારો આ દોસ્ત તારી સાથે છે ને, ત્યાં સુધી કઈ જ ખોટું નહીં થવા દઉં. અને બોલ બીજું શું ટેન્શન છે? બીજું ટેન્શન છે મારા વાળનું. આજકાલ મારા વાળ બહુ ખરે છે અને બહુ પતલા થઈ ગયા છે. અને તારા વાળ જો કેટલા ઘાટા છે. તારા વાળની વોલ્યુમ તો જો, તું એવું તો શું યુઝ કરે છે? શું તું કઈ જડીબુટી લગાવે છે તારા વાળમાં? ના ભાઈ ના, હું કઈ જડીબુટી નહીં, હું યુઝ કરું છું મુસ્ટેકનું આયુર્વેદિક હેર કેર કોમ્બો. આયુર્વેદિક હેર કેર કોમ્બો એ શું છે? આ જો, આ છે મુસ્ટેકનું આયુર્વેદિક હેર ગ્રોથ ઓઇલ અને મુસ્ટેકનું હર્બલ શેમ્પુ વિથ ઇનબેલ કન્ડિશનર. ભાઈ મેં ઘણા શેમ્પુ યુઝ કર્યા છે પણ કઈ ફરક પડતો નથી. આ જ પ્રોબ્લેમ છે તમારી. પહેલા કેમિકલ વાળા શેમ્પુ વાપરવાનું બંધ કર. અને બીજી વાત, આ કોઈ નોર્મલ કોકોનટ ઓઇલ અને સ્વીટ આલમંડ ઓઇલ નથી. આ 14 કોલ્ડ પ્રેસ નેચરલ ઓઇલથી બનેલું છે અને આ 100% નેચરલ અને આયુર્વેદિક ઓઇલ છે, જે તારા વાળને મજબૂત કરશે અને ખરતા પણ અટકાવશે. જ્યાં જ્યાં તારા વાળ ખરી ગયા છે ત્યાં નવા પણ ઉગાડશે. શું વાત છે ભાઈ, પણ આને યુઝ કેવી રીતે કરવાનું? એકદમ સરળ. નાવાના 30 મિનિટ પહેલા આને તારા વાળમાં લગાવીને મસાજ કરી લે, અને 30 મિનિટ પછી મુસ્ટેક શેમ્પુ વિથ ઇનબેલ કન્ડિશનરથી તારા વાળને ધોઈ નાખ. આનાથી તારા વાળની બધી જ પ્રોબ્લેમ દૂર થઈ જશે અને તને પહેલી જ વારમાં ફરક દેખાવા મળશે. પણ ભાઈ આ પ્રોડક્ટ મળશે ક્યાં? ભાઈ તારે જોવે છે તો ઓનલાઈન મંગાવી લે. 100% ઓરિજિનલ પ્રોડક્ટ ઘરે બેઠા આવી જશે. આને ઓનલાઈન કેવી રીતે મંગાવું? જો ભાઈ, આની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં ક્લિક કર અને એડ્રેસના ઘરે બેઠા 2 દિવસમાં આવી જશે. અને હા મિત્રો, હું આ પ્રોડક્ટને પહેલાથી જ યુઝ કરું છું, મને ઘણો ફરક દેખાય છે. એટલે તમને પણ કહું છું કે એકવાર તમે પણ ટ્રાય કરો, તમારા વાળ પણ શાનદાર દેખાશે. સારું સારું ભાઈ ચાલ જઈએ, પહેલાથી જ બહુ મોડું થઈ ગયું છે. હા ચાલ બેસ ફટાફટ. બે ભાઈ આમ એક ધાડી શું જોઈ રહ્યો છે? આ એ ડોનની દીકરી છે, નજર નીચી કર. તે ભલે ને હોય આ ડોનની દીકરી, મેં ક્યાં કહી એનું નામ લીધું છે? ભગવાને મને આટલી સરસ મજાની આંખો આપી છે અને એ જ આંખોની સામે આવો સરસ મજાનો ચહેરો આવે તો શું કામ ના જોવું એની સામે? અરે ઓય, આ તું શું બોલી રહ્યો છે? ચૂપચાપ તારી આંખો નીચે કર, નહીં તો તારી બંને આંખો કાઢી નાખીશ. અરે શું વાત છે, ડોન કરતા વધારે પાવર તો એની દીકરીમાં છે. અને હા, આમ મારી આંખો છે, કઈ રમકડું નથી કે કાઢી નાખીશ. ચૂપચાપ તારું જે કામ કરવા આવ્યું હોય એ કર. તારા નસીબ સારા છે કે આજે મારા પપ્પા અને એમના માણસો બહાર ગયા છે. જો એ આજે અહીંયા હોત તો તને આ ગામમાંથી જીવતો ના જવા દેત. ક્યારે આવશે? કાલ સુધીમાં આવી જશે ને? જા, હું કાલ ફરી પાછો આવીશ આ મંદિરે. લેતી આવજે જેને લાવવા હોય એને, હું પણ જોઉં છું એ શું ખાડે છે મારું. જો સાચે જ મરદો હોય ને તો આવજે કાલે. મેં તને ના પાડી હતી કે કોઈનું નામ ના લેતો, અને તે નામ લીધું તો લીધું, એ પણ ડોની દીકરીનું. જો ભાઈ, મેં એનું નામ નથી લીધું, મેં ફક્ત એની સામે જોયું હતું અને ઉપરથી એને મને છંછેડ્યો છે. એક છોકરી થઈને મને પાવર બતાવી જાય? અને સાચું કહું ને તો મેં એને જ્યારે પહેલી નજરે જોઈને ત્યારે જ મારું દિલ એના ઉપર ઘાયલ થઈ ગયું હતું.
આની સાથે આપણું બરોબર બનનું જામ છે, જોઈએ હવે કાલે શું થાય છે। જો સાંભળ, હું કાલે તને તારા ઘરે લેવા આવીશ, તારી ઈચ્છા હોય તો આવજે, બાકી મારી ઈચ્છા તો બહુ જ છે। તું જ આવજે, હું નહીં આવવાનો। શું બેટા આવી ગઈ મંદિરે જઈને? અરે શું થયું, કેમ આટલી બધી ગુસ્સામાં છે? પપ્પા આજે એક છોકરાએ મંદિરમાં મને છંછેડી છે। શું, કોણ હતો એ? ચાલ મને બતાય, એને અત્યારે જીવતો ને જીવતો જમીનમાં દાટી દઈશ, ચાલ। અરે પપ્પા, એવા મામૂલી છોકરાને મારવા માટે તમારે આવવાની કંઈ જરૂર નથી। એ મને કહીને ગયો છે કે કાલે હું પાછો આવીશ, તો તમે ખાલી આપણા બે ચાર માણસોને મારી સાથે મોકલી દેજો, એટલે હું એને બતાવી દઈશ કે એને કોનું નામ લીધું છે। હા સારું દીકરી, સાંભળો એ, કાલે તમે લોકો જજો નિધિ સાથે, અને એ છોકરો દેખાઈ જાય તો એના હાથ અને પગ બધું જ નવરું કરી નાખજો। કાલે ખોટે ખોટી હોશિયારી માંટો તો, અને હું એ ક્યાં એ ફેકુની વાતમાં આવી ગઈ। ચલો એ લાગતું નથી કે આ પાછો આવશે અહીંયા। ઓહો શું વાત છે, એન્ટ્રી તો એવી મારી, જાણે કોઈ હીરો ના હોય, પણ બકા તારા હાલ આજ વિલન કરતા પણ ખરાબ થવાના છે। હા હું તો તમારી માર ખાવા જ આવ્યો છું ને, લો આવો મારો મને। ચલો એ ઉભા થાવ, તમે લોકોએ તો મારી આબરૂ કાઢી, ચલો અહીંથી। ગઈકાલે જ્યારે તું મારી સામે ટણી કરતો હતો ત્યારે તું મને ગમી ગયો હતો, પણ ત્યારે મારા મનમાં એક વેમ હતો કે ખરેખર તારામાં આટલું ડેરિંગ છે કે ખાલી ફેંકી રહ્યો છે, અને હું જોવા માંગતી હતી કે તું મારા માણસોને મારી શકે છે કે નહીં, પણ તે આજ મારા માણસોને માર્યા એ જોઈને હું અંદરથી બહુ જ ખુશ થઈ ગઈ, કેમ કે હું એક ડોનની દીકરી છું અને મને આવા જ છોકરાની જરૂર હતી। અને જો તારી પણ હા હોય તો આવજે કાલે ગાર્ડનમાં, હું એકલી જ આવીશ તને મળવા, લવ યુ। વાહ રે વાહ, જે મેં મારા મનમાં પણ નહોતું વિચાર્યું આજે એવું થઈ ગયું। થેન્ક યુ સો મચ મારા નાથ, આવી છોકરી મારી લાઈફમાં લાવવા માટે। જીવન જીવવાની અસલી મજા તો હવે આવશે। મેડમ એક વાત કહું, તમે તમારા પપ્પાને ના કહેતા કે છોકરાએ અમને માર્યા, નહીં તો ભાઈ પણ અમને અલગથી મારશે। હા સારું નહીં કહું, પણ તમારે મારી એક વાત માનવી પડશે। હા હા બોલો મેડમ। આજ પછી હું જ્યાં પણ જાઉં તમારે મારી સાથે નહીં આવવાનું। હા ચોક્કસ મેડમ, જો ભાઈ અમને તમારી સાથે મોકલશે તો પણ અમે તમારાથી દૂર રહેશું। હા સારું। અરે શું થયું, તોડી નાખ્યા પેલાના હાથ પગ? ના પપ્પા, એ છોકરો આજ આવ્યો જ નથી, એ ખોટે ખોટી ફેંકતો હતો અને મેં એનો વિશ્વાસ કરી લીધો। એવું છે એમ, હવે જવા દે, આવા નમૂના તો આયા કરે। નમૂનો નહીં, પણ એ તો હીરો છે, હીરો, હવે ક્યારે પડે સવાર અને જઈને એને મળું।
બે ભાઈ ગઈકાલે તું સાચું જ કહેતો હતો ને કે તને એકલી જ મળવા આવવાની છે, બીજું કોઈ તો નહીં આવવાની સાથે. હું ખોટો લાવ્યો તને મારી સાથે. હારા ડરપોક, એ આવે ને એટલે જોઈ લેજે. હા ભાઈ જોવું તો છે, કેમ કે મેં અત્યાર સુધી ફક્ત એની નફરત જ જોઈ છે, આજે એનો પ્રેમ પણ જોઈ લઉં, એટલા માટે જ હું તારી સાથે આવ્યો છું. સારું તો ઘડીક બેસ અહીંયા, એ આવતી જશે. દીકરી ક્યાં જાય છે? ક્યાંય નહીં પપ્પા, આવું ગાર્ડનમાં આટો મારીને. સારું જા. સાંભળો એ તમે લોકો, જાઓ નિધિની પાછળ પાછળ, અને હા આજે એને તમારી જરૂર નથી એટલે તમે એની નજીક ના જતા, દૂરથી એનું ધ્યાન રાખજો, અને જો એવું કંઈ લાગે તો તમે કંઈ ના કરતા સીધા મારી જોડે આવતા રહેજો, સમજ્યા? હા ભાઈ. જાઓ ફટાફટ. જો ભાઈ કિશન એ આવી ગઈ. શું વાત છે, એટલે તારા મનમાં પણ મારા પ્રત્યે પ્રેમ છે એમ ને? હા એટલે જ તો ગઈકાલે આવ્યો હતો, એ તો વગર ફાલતુની આવી મગજમારી કોણ કરે. હા એ વાત સાચી, પણ પેલા તું મને એમ કે તું મારી સાથે લગ્ન કરીશ ખરો? હા હા કેમ નહીં, જો તારા પપ્પાની હા હોય તો મને કઈ જ વાંધો નથી. જો એમને આમ ડાયરેક્ટ તો હા નહીં પાડે, પણ કદાચ આપણે લગ્ન કરી લેશું તો એ જરૂર માની જશે, અને હું એ લગ્ન આજે તારી સાથે મંદિરમાં કરવા માંગુ છું. બોલ તારું શું કેવું છે? રાજ, મેડમ તો સીધા લગ્નની વાત કરે છે, હવે શું કરશું? ફટાફટ આ વાત ભાઈને કરવી પડશે, નહીં તો ના થવાનું થઈ જશે. ચલો એ. અરે શું થયું, શું વિચારે છે? યાર હું એ જ વિચારું છું કે આપણને પ્રેમ થયો, હજુ એનો એક દિવસ પણ થયો નથી, અને આટલી જલ્દી લગ્ન પણ કરી લેવા છે. હા કેમ કે હું એક ડોનની દીકરી છું, અને હું તને આમ મળવા આવું અને કોઈ જોઈ જાય તો ગામમાં ખોટી વાત કરવા લાગે, પણ જો આપણા લગ્ન થઈ જાય તો કોઈ ખોટી વાત કરી જ ના શકે. બોલ ભાઈ કિશન શું કરવું છે, કરી લેવાની સાથે લગ્ન? જો ભાઈ આ કામ બહુ ડેન્જર છે, પણ આ છોકરી તને ગમે છે અને એ તને સામેથી કહી રહી છે તો કરી લે લગ્ન. આમ પણ અત્યાર સુધી બહુ ડરી ડરીને જીવ્યા, હવે કોઈથી નથી ડરવું, જે થવું એ તે થાય. વાહ મારા ભાઈ વાહ, તે તો આજ મારી હિંમત ડબલ કરી નાખી. આવું છું માં તમારા દ્વારે આને લઈને લગ્ન કરવા, બસ એક જ દુઆ કરું છું કે આજ કંઈ ખોટું ના થઈ જાય. ચાલ. ભાઈ ભાઈ જલ્દી ઉભા થાઓ, નિધિ મેડમ પેલા છોકરા સાથે મંદિરમાં લગ્ન કરવાની વાત કરતા હતા. શું આજે તો હું એ છોકરાને જીવતો નહીં છોડું, ચલો મારી સાથે. અરે પપ્પા તમે પ્લીઝ એક મિનિટ મારી વાત સાંભળો. નિધિ નિધિ આ તે શું કરી નાખ્યું? નહીં નિધિ નહીં, આખો ખોલ તારી. નિધિ નિધિ. અરે ભાઈ આપણા નિધિ મેડમ પેલા છોકરા સાથે મંદિરમાં લગ્ન કરવાની વાત કરે છે. શું? હારું કઈ સમજાયું નહીં, આ હકીકત જેવું સપનું આવ્યું એનો શું મતલબ હશે? સમજાઈ ગયું. વાહ રે કુદરત વાહ, જો આ સપનું આજ ના આવ્યું હોત તો મારાથી બહુ મોટો અપરાધ થઈ જાય, પણ હવે હું એ અપરાધ કોઈ કાળે નહીં થવા દઉં. તમે લોકો અહીંયા જ રહેજો, હું આવ્યો થોડી વારમાં. અરે પણ તમે એકલા ક્યાં જાઓ છો? મારી દીકરી આજે લગ્ન કરી રહી છે તો હું એને આશીર્વાદ આપવા જઉં છું. અરે આ શું, ડોનું છટકી ગયું છે કે શું? હા મને પણ એવું જ લાગે છે, અને સારું થયું કે આશીર્વાદ આપવા ગયો. જો ઝઘડો કરવા લઈ જાત તો પાછી પેલાના હાથની માર ખાવી પડત. હા એ વાત તારી સાચી, હો બેસો અહીંયા. હે મારી માં, હું રોજ તમારા દ્વારે દર્શન કરવા આવતી હતી, પણ આજ સુધી મેં તમારી પાસે કંઈ જ નથી માંગ્યું. પણ માં આજે હું તમારા જોડે ફક્ત એટલું જ માંગુ છું કે મારા પપ્પા આ લગ્નથી રાજી થઈ જાય,
અને ખુશી ખુશી અમને અપનાવી લે, બસ માં અમારી આટલી લાજ રાખજો. તારી લાજ માએ રાખી લીધી બેટા. અરે પપ્પા તમે? ખરેખર આજ મારાથી બહુ મોટો અપરાધ થઈ જાત, પણ આ કુદરત તમારી સાથે છે એટલે આજે કઈ ખોટું ના થયું. પપ્પા તમે આ શું બોલી રહ્યા છો, હું કઈ સમજી નહીં. તારે કઈ જ સમજવાની જરૂર નથી બેટા, બસ ખાલી એટલું સમજી લે કે તમારા લગ્નથી હું રાજી છું અને ખુશી ખુશી તમને અપનાવવા તૈયાર છું. આવી જાઓ. કોણ કહે છે કે ભગવાન નથી? અરે એકવાર સાચા દિલથી યાદ તો કર, પછી જો એ તારા કામમાં આવે છે કે નહીં. અને હા મિત્રો, પ્રેમ એક એવી વસ્તુ છે ને કે જો એકવાર કોઈની જોડે સાચા દિલથી થઈ જાય ને, પછી ભલે એ દોડની દીકરી હોય કે દાદાની, એને કોઈ જ રોકી શકતું નથી, કેમ કે સાચા પ્રેમને કુદરત હંમેશા સાથ આપે છે. જય માતાજી.